દેવ ભગવાન સ્વામિનારાયણ પૂજ્ય ગુરુ મહારાજ પૂજ્ય મહંત સ્વામી પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી પૂજ્ય ધર્મૌલ્લભ દાસજી સ્વામી સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો વહ્લા સર્વે ભાવિક ભક્તો તથા વિદ્યાર્થીઓ બધાને જય સ્વામિનારાયણ આજે ગુરુકુલના ગૌરવપ્રદ ઇતિહાસમાં આપણો બીજો વિષય છે ભવ્ય ભારતનો પાયો ગુરુકુલ ભારત છે એ ભવ્ય હતું છે અને ભવિષ્યમાં હજી એની ભવ્યતા વધશે ભવ્ય ભારતના પાયામાં ગુરુકુલ એટલા માટે છે કે ભારત શબ્દ છે એના અર્થમાં જ જ્ઞાન રહેલું છે ભા નામ જ્ઞાનમ એટલે કે જ્ઞાનમાં જે હોય ભા રથ જ્ઞાનમાં જે રથ હોય તેને ભારત કહેવાય તો જ્ઞાન એટલે વેદ જ્ઞાન એ આપણે ગઈકાલે સમજ્યા અને એમાં રથ રહેનારા લોકો જે દેશમાં રહેતા હોય એ દેશનું નામ ભારત એટલે ઇનડાયરેક્ટ રીતે તો ભારત શબ્દમાં જ ગુરુકુલ શબ્દ સમાયેલો છે ત્યારે આ ભવ્ય ભારતનો પાયો ગુરુકુલ છે અથર્વવેદમાં એવું કહ્યું છે કે ભારતની ભવ્યતા શું છે માતા ભૂમિ પુત્રોહમ હમ પૃથ્વી આ આવું કહીને સમગ્ર પૃથ્વીને ભારત માતાનું બિરુદ આપવામાં આવ્યું છે એટલે કે આમ જોવા જઈએ ને તો આખી દુનિયામાં એક જ દેશ છે ભારત દેશ છોકરાને પૂછ્યું વિદ્યાર્થીને શિક્ષકે કે દુનિયામાં કેટલા દેશ છે એક જ દેશ છે સાહેબ ભારત બીજા બધા બીજા બધા પરદેશ છે સાહેબ ભારત એક જ દેશ એટલે આખી પૃથ્વીને ભારત માતાનું બિરુદ આપવામાં આવ્યું છે એવો આ ભારત દેશ એની ભવ્યતા આપણે આગળ જોઈએ તો ભાગવત અને માર્કંડે પુરાણમાં ભારત વર્ષ વિશે વિસ્તૃત વર્ણન છે અમરકોષના ભૂમિ વર્ગમાં આર્યાવર્ત પુણ્ય ભૂમિ મધ્યમ વિંધ્ય હિમાલયો એટલે કે એનો અર્થ એવો છે કે ભારત દેશ એ પુણ્ય ભૂમિ છે વિષ્ણુ પુરાણ કહે છે ઉત્તરમ ય સમુદ્ર દક્ષિણમ વર્ષમ તદ ભારતમ નામ ભારતીય સંતતિ જેની ઉત્તરે સમુદ્ર છે હિમાલય હિમાલયની દક્ષિણે જે દેશ આવેલો છે તે ભારત દેશ છે સ્વામિનારાયણ ભગવાને પણ ખગોળ ભૂગોળના વચનામૃતમાં આ ભરતખંડ એટલે ભારત દેશનો મહિમા સમજાયો છે સમગ્ર વિશ્વમાં ભારત એક માત્ર એવો દેશ છે જેને માતા તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું છે ભારતીયો ગૌરવથી બોલી શકે છે ભારત માતા કી જય બોલો બધા ભારત માતા કી હા કેટલું ગૌરવ થાય આપણને તમે ક્યાંય સાંભળ્યું પાકિસ્તાન માતા કી જો કોઈ બોલ્યા નહીં એમાં એમાં મેળ જ આવે નહીં એમ આવી માતા હોય આપણને મળી છે માતા છે આ ભારત માતા ગુરુકુલ માતા પૃથ્વી પર ભારતીયો એક જ એવા નાગરિક છે કે જે પોતાના દેશને માતા તરીકે સંબોધી શકે છે અમેરિકાના ઇતિહાસ વિદ લેખક વિલ ડુરાન્ટ કહે છે આપણે તો કહીએ જ કે ભારત સમગ્ર વિશ્વની માતા છે પણ આ તો અમેરિકાના ઇતિહાસ વિદ પૃથ્વી પરની સકળ જાતિઓની માતૃભૂમિ ભારત છે અને તમામ ભાષાઓની જનની સંસ્કૃત ભારત આપણી પશ્ચિમી ફિલોસોફીની માતા છે ગણિત શાસ્ત્રની પણ માતા છે લોકશાહી અને ગણતંત્રની પણ માતા છે અનેક રીતે જોઈએ તો ભારત માતા આપણા સૌની માતા છે આ ભારતની ભવ્યતા છે જગતભરની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિઓ નદી કિનારે વિકસી હતી જગતની સંસ્કૃતિઓના ચાર કેન્દ્ર મુખ્ય ગણવામાં આવ્યા છે એમાં પહેલી સંસ્કૃતિ સિંધુ નદીના કિનારે બીજી નાઇલ નદીના કિનારે ત્રીજી યુક્રેટીસ અને હરિયાળો પ્રદેશ જેને મેસોપોટેમિયા અથવા ઈરાક પ્રદેશ અને ચોથું હો હાંગ હો તેમજ યાંગ છે ક્યાંગ આના ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે આ ચાઈનાની વાત થઈ રહી છે આ ચોથી ચાઈનાની એ બાજુના પ્રદેશની સંસ્કૃતિ આ બધી નદીઓના કિનારે વિકસેલી ચાર મુખ્ય સંસ્કૃતિ ઇતિહાસમાં જેના મુખ્ય તરીકે નામ લેવાય છે પરંતુ એમાં સૌથી પ્રાચીન હોય તો પહેલા નંબરની સિંધુ ગંગા યમુનાના કિનારે વિકસેલી આપણી ભારતીય સંસ્કૃતિ સૌથી વધારે પ્રાચીનતમ છે અને મૂળભૂત છે અને આ સંસ્કૃતિના વિકાસમાં ગુરુકુલે અજોડ ફાળો આપ્યો કારણ કે સંસ્કૃતિ છે જન્મે પછી એનો વિકાસ છે એ એવા વિદ્વાન જ્ઞાની પુરુષોથી થાય એટલે પ્રાચીન કાળમાં જે ઋષિમુનિઓ હતા એમણે પોતાના ગુરુકુલ દ્વારા આ ભારતીય સંસ્કૃતિનો વિકાસ કર્યો સુપ્રસિદ્ધ અમેરિકન લેખન માર્ક પેઇન કહે છે કે ધર્મની બાબતે સંસ્કૃતિની બાબતે માત્ર એક ભારત જ લક્ષાધિપતિ છે ભારત એવી ભૂમિ છે જે ભૂમિને જગતના સઘળા મનુષ્યો જોવા ઈચ્છે છે જો કોઈ મનુષ્ય તેની માત્ર એક ઝલક જ પામો હોય તો તે સમસ્ત વિશ્વનું દર્શન કરવા છતાં એ ઝલકને ભૂલી શકતો નથી આવો ભારત દેશ ભારત દેશનો ઇતિહાસ એટલો ભવ્ય છે કે અત્યારે આપણી આપણી ભારત જે એજ્યુકેશન ભણાવવામાં આવે છે માત્ર દસ ટકા પછી વિદ્યાર્થીઓને ખબર ના હોય લોકોને ખબર ના હોય ક્લાસમાં એક વખત શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું બોલો ભારત છોડો આંદોલન ની શરૂઆત કોને કરી તો એક વિદ્યાર્થી કહે વિજય માલ્યા એ કારણ કે એને તો એ જ વાંચ્યું હોય એને થોડી ખબર હોય કે મહાત્મા ગાંધીએ સર્વપ્રથમ શરૂઆત કરી એટલે ઇતિહાસ છે એ પરંપરાથી સાંભળવામાં આવે સત્યતાથી શીખવવામાં આવે તો તે દેશના લોકોને ખબર પડે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણને એજ્યુકેશન સિસ્ટમમાં ભણાવવામાં અલગ આવે છે અને આપણા મૂળ પ્રાચીન ગ્રંથોમાં જે ઇતિહાસ લખાયેલો છે એ આખો અલગ ભવ્યતાથી લખાયેલો છે એટલે આપણને એટલું બધું ગૌરવ આપણી સંસ્કૃતિ પ્રત્યે ઓછું થતું જાય છે દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ એમાં સર્વ પ્રથમ ઋગ્વેદ ત્યાર પછી રામાયણ અને મહાભારત રામાયણ અને મહાભારત કાવ્યમાં આવે ઋગ્વેદ છે ગ્રંથમાં આવે આ દુનિયાના સૌથી ત્રણ પ્રાચીન ગ્રંથ છે અને એની રચના ભારતમાં થઈ અને આ ત્રણેય ગ્રંથની રચનામાં ગુરુકુલનો ફાળો અજોડ રહ્યો ઋગ્વેદની તો ગઈકાલે આપણે વાત કરી હતી રામાયણ અને મહાભારત બંનેમાં પણ ગુરુકુલ નો ફાળો અજોડ રામચંદ્રજી ભગવાન છે એ પણ ગુરુના ગુરુકુલમાં આશ્રમમાં ભણવા ગયા એમના દીકરા લવકુશ તો ગુરુકુલમાં જ મોટા થયા અને મહાભારતની વાત આવે તો કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાને જયારે કંસ વધ કર્યો તો એમની પાસે એકદમ સામે સિંહાસન તૈયાર હતું ચૂંટણી કરવાની જરૂર નહોતી કોઈ વિપક્ષ નહોતું પક્ષ નહોતું બધા એમ જ કહેતા હતા હવે તમે જ ગાદી ઉપર બેસો તો એ કૃષ્ણ ભગવાને કહ્યું ના મારે હજી ભણવાનું બાકી છે અને સાંદિપની ઋષિના ગુરુકુલમાં ગયા ચોસઠ કલાઓ શીખ્યા અને ત્યાર પછી પોતાની મહેનતથી એમણે દ્વારકા બનાવી એટલે કે ઋગ્વેદ રામાયણ અને મહાભારત આ ત્રણેય ગ્રંથોના પાયામાં ગુરુકુલનો ફાળો અજોડ છે એટલે ભારતની ભવ્યતામાં ગુરુકુલે ખૂબ યોગદાન આપ્યું છે ઈશ્વર પૂજન અર્ચનની વિધિ વર્ષો પૂર્વે પ્રાચીન ભારતની જ પ્રાચીન ભારતની જંગલમાં વસતી જનજાતિએ શરૂ કરી અને આર્ય સંસ્કૃતિએ આ પૂજા અર્ચન વિધિ તેમની પાસેથી સ્વીકારી અને પછી ધીમે ધીમે એ સમગ્ર જગતમાં વિશ્વમાં ફેલાઈ ગઈ એટલે કે ભગવાનની પૂજા મંદિરો દેવદર્શન આ જે કાંઈ સંસ્કૃતિ છે ને એની શરૂઆત ભારતમાં થઈ સમગ્ર વિશ્વને ઉત્સવો ને તહેવારો ઉજવવાની પ્રણાલી ભારતે આપી સૌથી વધારે તહેવાર ઉત્સવો ભારતમાં ઉજવવામાં આવે છે અને એમાં એક તહેવાર ભારતનો બહુ યુનિક છે જેને કડવા ચોથ નામ આપવામાં આવ્યું છે એમાં પત્નીઓ છે એ પતિની આયુષ્ય વધે અને એના માટે વ્રત કરતા હોય છે આખી પૃથ્વી પર ક્યાંય પણ આવો તહેવાર નથી આ માનીને પણ પતિ દેવે ખુશ થવાની રહેવાની જરૂર છે કારણ કે પૃથ્વી પર આવો તહેવાર બીજે ક્યાંય નથી વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશિલા યુનિવર્સિટી વિશ્વભરના દસ હજાર પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ સાઠ કરતાય વધુ વિષયોનો અભ્યાસ કરવા માટે આ તક્ષશિલા યુનિવર્સિટીમાં આવતા હતા એટલે સાઠ કરતાં વધુ વિષયો ભણાવાય એના માટેની વ્યવસ્થા ખૂબ મોટી લાઇબ્રેરી હતી અને દસ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ એશિયાના એશિયાની બહારથી કેટલા બધા વિદ્યાર્થીઓ મુસાફરી કરીને એ વખતે ત્યારે તો કંઈ વ્યવસ્થા નહોતી ટુરિઝમની વાહન વ્યવહારની છતાં પણ વિશ્વભરના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં ભણવા આવતા અને ત્યારે ગુરુકુલ પરંપરા હતી જ તક્ષશિલા યુનિવર્સિટી છે એ ગુરુકુલ પરંપરાનો જ એક પાર્ટ છે કારણ કે એના ઇતિહાસમાં એવું લખ્યું છે કે સો વિદ્યાર્થી દીઠ એક ગુરુ હતા શિક્ષક હતા વિદ્વાન હતા કે જે સો વિદ્યાર્થીઓને ભણાવતા હતા એટલે સામે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ હતા એટલે વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશિલા એના વિકાસમાં પણ ગુરુકુલનો ફાળો અજોડ રહ્યો ભારત દેશે સમગ્ર વિશ્વને ગણતા શીખવાડ્યું જે ગણિત કહેવાય ને એ ગણતા શીખવાડ્યું એકથી નવના અંકની શોધ ભારતમાં થઈ જો એકથી નવ અંક ન શોધાણા હોત તો આજે જે કાંઈ ગણતરી છે કે કેલ્ક્યુલેટર છે કે કમ્પ્યુટર છે એનો વિકાસ જ ન થયો હોત પ્રાચીન કાળના ઋષિ મુનિઓએ ગુરુકુલમાં વિદ્યાર્થીઓને શિષ્યોને વૈદિક ગણિત ભણાવ્યું અને એ વૈદિક ગણિત છે એ એન કેન પ્રકારે કંઈક અલગ સ્વરૂપે વિવિધ સ્વરૂપે વિશ્વભરના વિદ્વાનો સુધી પહોંચ્યું આયુર્વેદ ભારતીય આયુર્વેદ વિશ્વનું સૌથી પ્રાચીન આરોગ્ય વિજ્ઞાન છે જેમાં કેટલી પ્રકારની દવાઓ સર્જરી આ બધી જ એ વખતે પરિકલ્પના ત્યાં એ વખતના ગુરુકુલના ઋષિમુનિઓએ કરેલી ગીત સંગીત અને નૃત્યની શરૂઆત ભારતમાં થઈ આપણો જેવી રીતે ગ્રંથ સૌથી પ્રાચીન છે છે એવી રીતે ચાર વેદમાં બીજો એક વેદ સામવેદ સામવેદમાંથી સામવેદનો અર્થ જ થાય સામ એટલે ગાન ગેય જેને ગાઈ શકાય એવો વેદ તો એમાંથી ગીત સંગીતની શરૂઆત થઈ નૃત્યની શરૂઆત થઈ અને ધીમે ધીમે ગીત સંગીત નૃત્ય દુનિયામાં સૌથી વધારે અત્યારે જોવા જઈએ તો ભારતીય સંગીત છે ભારતીય ગીત છે એ વધારે શાંતિ પ્રદાન કરનારું છે બાકી તો પછી ડિસ્કો ટીટોળોના તો બધું આવ્યું જ છે વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે આ શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં ફરક શું છે સાહેબ એમાં માથા ને જમીન માથાથી લઈને પગ સુધીનો ફર્ક છે શાસ્ત્રીય સંગીત વાગે ને તો માણસનું માથું ડોલવા માંડે અને ડિસ્કો સંગીત વાગે તો શું ન ડોલે પગ ઢોલવા માંડે એટલે માથાથી પગ સુધીનો ફર્ક છે આપણા સંગીતથી અમેરિકાના જર્મનીના ડોક્ટરો કેટલી પ્રકારના વિવિધ પ્રકારના રોગથી ભરેલા દર્દીઓને સાજા કરે છે જેને મ્યુઝિક થેરાપી કહેવામાં આવે છે એટલે શરીરના મનના રોગો પણ દૂર થાય છે એવી સંગીતની પરંપરા ભારતમાં આપણને મળી નૌકા અને દરિયાઈ સફરની શરૂઆતમાં શરૂઆત પણ ભારતમાં થઈ ફ્રાન્સના એક બહુ મોટા વિદ્વાન થઈ ગયા અહીંયા ભારત આવેલા એમણે પોતાના પુસ્તક હિન્દુમાં લખ્યું છે પ્રાચીન કાળમાં વહાણ નિર્માણ ક્ષેત્રે હિન્દુઓ સૌથી આગળ હતા તેઓ આજે પણ યુરોપને આ બાબતમાં શિક્ષણ આપી શકે તેમ છે અંગ્રેજોને આ બાબતે ભારતીયો પાસેથી ઘણું શીખવા મળ્યું ભારતીય વહાણોમાં સુંદરતા અને ઉપયોગિતાનો ખૂબ જ સારો સંયોગ જોવા મળે છે જે હિન્દુસ્તાની કારીગરોની ધીરજ અને એમનો ઉત્કૃષ્ટ નમૂનો છે એટલે કે વર્ષો પૂર્વે ભારતીયો આવી રીતે વહાણવટું કરતા હતા અને મુસાફરી કરતા હતા શહેરીકરણની શરૂઆત પણ ભારતમાં થઈ દુનિયાનું સૌથી પ્રાચીન શહેર ભારતમાં આવેલું છે જેનું નામ વારાણસી બનારસ ભારતીય લોકશાહીની જન્મભૂમિ છે આજથી દસ હજાર વર્ષ પહેલા ઋગ્વેદના સમયમાં ચૂંટણી થતી હતી અલગ અલગ રંગની લાકડી રાખવામાં આવે જે મુખ્ય નેતા હોય એટલે જે ટૂંકમાં લીડર હોય એને એ રંગની લાકડી આપવામાં આવે ને એના આધારે પછી એ રંગના આધારે જે જે રંગ સિલેક્ટ કરે એના આધારે મતદાન થાય એટલે વર્ષો પૂર્વે ચૂંટણીની લોકશાહીની શરૂઆત ભારતમાં થઈ અને અત્યારે પણ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે દુનિયાના સૌથી વધારે શાકાહારી લોકો ભારતમાં રહે છે એટલા માટે તો પીઝા હટવાળાએ ભારતમાં તેની પ્રથમ શાકાહારી રેસ્ટોરન્ટ ખોલી કે છે એ ભારતીયો માટે શાકાહારી મેનુ લાગુ કર્યું મેકડોનાલ્ડસે ભારતમાં પ્રથમ શાકાહારી રેસ્ટોરન્ટ ખોલી અને આપણા શાકાહારમાં જે બધી વાનગીઓ છે એ તો ભાઈ બીજા ક્યાંય મળે જ નહીં ને આજનો શાકોત્સવ તમે જુઓ લીંગણાનું શાક હોય બાજરાના રોટલા હોય સાથે માખણનો લોંદો હોય બહુ મોટો નહીં હોય નાનો હોય છે ગોળની ગાંગડી હોય આવું મેનુ ક્યાં મળે શરીરને માટે સ્વાસ્થ્યપ્રદ અને જે કાંઈ છ પ્રકારના સ્વાદ કહેવાય એ બધા મળી જાય આવું શાકાહારી મેનુ માત્ર ભારત દેશ પાસે જ છે આ બધી શોધ ભારતમાં થઈ અને એમાં ક્યાંક ને ક્યાંક ગુરુકુલનું યોગદાન અજોડ રહ્યું ખેતી યોગ માપક શર્ટનું બટન હીરો હીરો એટલે પેલા ફિલ્મના હીરો નહીં આપણે જે ઘસવાનો હીરો આવે ને રૂલર શેમ્પુ શેરડીના રસમાંથી ખાંડ બનાવી ચક્ર વ્હીલ ડીશ રથ બળદગાડું રેડિયો શાહી વીજળી કેલેન્ડર અણુ સિદ્ધાંત આ બધાની શોધ ભારતમાં થઈ અને અત્યારે એ જ પરંપરામાં ભારત દેશ આ બધામાં અગ્રેસર છે બધાનું આપણે નહીં વાંચીએ તમે જોઈ લો છે જ ભારત વિશ્વમાં કેળાનું સૌથી મોટું નિકાસકાર છે કેળા 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 વીસના ડઝન પંદરના ડઝન ઘણીવાર તો ઘણા મફતમાં દઈ દી છે એનું કારણ કે સૌથી મોટી નિકાસ સૌથી વધારે કેળા અહીંયા થાય છે સોનું ખરીદવામાં દૂધમાં ચાનું સૌથી મોટું ઉત્પાદન કેરીનું ઉત્પાદન ભારત સૌથી વધુ વૈજ્ઞાનિકો ને ઇજનેરો ધરાવતો દેશ છે સૌથી વધુ અંગ્રેજી બોલતા લોકો અહીંયા ભારતમાં છે તાળીઓ તો પાડો કોઈ વિદ્યાર્થીઓ ડરતા નહીં કે આપણને ઇંગ્લિશ આવડતું નથી હો આમાં જોવા સર્વે એવું કહે છે કે સૌથી વધારે અંગ્રેજી બોલનારા ક્યાં છે તો તમે ક્યાંય રહ્યો છો હ અને આમાં ઇંગ્લિશ ભાષા છે એની લિમિટેશન છે જલેબી અને ભજીયાનું ઇંગ્લિશ થતું જ નથી તમે ગમે એટલી મહેનત કરો ને હા એનું થઈ જાય તો આજે તમને જલેબી ને ભજીયા ખવડાવવામાં આવે પણ એનું ઇંગ્લિશ મળે જ નહીં તમને કે એટલે બહુ વિશાળ ભાષા આપણને ગુજરાતી મળી છે ને એમાં સંસ્કૃત ભાષા જે પ્રાચીન ગુરુકુલોમાં ભણાવવામાં આવતી હતી નાસાએ એવો સર્વે કર્યો કે કમ્પ્યુટર સાથે સૌથી વધારે સુટેબલ ભાષા હોય તો એ સંસ્કૃત ભાષા છે અને એ પ્રાચીન ગુરુકુલોમાં ભણાવવામાં આવતી હતી સંસ્કૃત ભાષાની જનની આપણો ભારત દેશ દુનિયાનો સૌથી તવંગર દેશ ભારત હતો ક્યાં સુધી જ્યાં સુધી અંગ્રેજોનું આગમન નહોતું થયું ને ત્યાં સુધી ક્રિસ્ટોફર કોલંબસ ભારત દેશની ભવ્યતાથી જ આકર્ષાયેલું એને ખબર પડી કે દુનિયામાં સૌથી વધુ અમીર દેશ ભારત છે અને પોતાના બધા એના બધા જે માણસો ને મોટું જહાજને લઈને અહીંયા આવ્યો અને ત્યાર પછી અંગ્રેજો આવ્યા અને ભારત દેશ લૂંટાયો અંગ્રેજો નહોતા આવ્યા ત્યાં સુધી દુનિયાનો પહેલા નંબરનો અમીર અને તવંગર દેશ આપણો ભારત દેશ હતો ભારતની આ ભવ્યતામાં પ્રાચીન કાળથી ગુરુકુલનો ફાળો અજોડ રહ્યો તમે વિચાર કરો દુનિયામાં સૌથી વધારે આક્રમણ કોઈ દેશ ઉપર થયા હોય તો એ ભારત દેશ ઉપર થયા છતાંય આજે ભારત દેશ અખંડિત છે એનું કારણ ગુરુકુલ પરંપરા આ દેશના ગુરુજનોએ ઋષિ મુનિઓએ દેશના નાગરિકોમાં એવા સંસ્કાર આપ્યા કે જેને લઈને એ આક્રમણ સામે લડતા રહ્યા અને આજે પણ આ ભવ્ય ભારત આપણી પાસે છે એના પાયામાં ગુરુકુલનો ફાળો અજોડ રહ્યો છે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલી આ ગુરુકુલ પરંપરા વર્તમાન સમયે પણ ભારત દેશને એન કેન પ્રકારે યોગદાન આપી રહી છે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે વિશેષને વિશેષ આ ગુરુકુલનો મહિમા સમજી શકીએ અસ્તુ જય સ્વામિનારાયણ